એ આપણે શોર્ટમાં શીખા તો પાય માઇનસ લખવું પડે હોય તો તમે શું લખી પાય માઇનસ લખી શકો માઇનસ એમ લખીએ અને સોલ્વ કરવી તો અહીંયા લખીએ કે પાય માઇનસ શેક ઇનવર્સ ટુ અને આ રીતે પેલા દર્શાવવું પડશે તો આનું પેલા આટલાનું સૂત્ર આપણે એપ્લાય કર્યું માઇનસ એમ જ છે

આપણને યાદ હોય કોષ્ટક ની અંદર તો લખી શકીએ હવે સેક ઇનવર્સ સેક કટ એટલે પાઈ બાય થ્રી આ માઇનસ ની અંદર લઈ જઈએ એટલે માઇનસ એ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ પાય માઇનસ માઇનસ પ્લસ અને આ બંને કેન્સલ પાય બાય થ્રી જો આ બંને પાય બાય થ્રી પાય બાય થ્રી અને અહીંયા માઇનસ પાય છે તો જો ઉપર નીચે આપણે અહીંયા બંનેને પાય વડે પાય ઉપર નીચે ત્રણ વડે ગુણીએ તો બંને કેવા લસા બધા લઈ શકાય આપણે સરખી રીતે તો પાય બાય થ્રી માઇનસ અહીંયા ત્રણ વડે ઉપર નીચે નીચે પાય અને પાય એટલે ટુ પાય એટલે ટુ પાય માઇનસ આપેલા છે થ્રી પાય તો ટુ પાય માઇનસ થ્રી પાય કરવી ટુ પાય માઇનસ થ્રી પાય તો થ્રી પાય એટલે માઇનસ પાય આવશે અને છેદમાં ત્રણ મોટામાંથી નાનો બાદ કરીએ નિશાની મોટાની એટલે માઇનસ ફાઈવ બાય થ્રી આ આપણો ફાઈનલ આન્સર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો